હેલો ફ્રેન્ડ, આજે આપણે જોઈશું લંબચોરસની ગણતરી. લંબચોરસની ગણતરી જોતા પહેલા, જો તમે લોકો નવા હો ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. સારું, આગળ આપણે જોઈએ લંબચોરસની ગણતરી. લંબચોરસમાં પેલા જે પેલે ચોરસમાં આપણે નંબર આપતા હતા એ રીતે પેલા નંબર આપવાના, ઊભા ને આડા આ નંબર આપી દીધા. પછી જે નંબર આપ્યા છે એને પ્લસ કરવાના. પ્લસ કરીને અહીંયા જે અંક આવે છે, 1 ને 2 3, 1 ને 2 3, આ જે બે અંક આવ્યા છે એ બે અંકનો ગુણાકાર કરવાનો. 3 3 9. બીજો એક્ઝામ્પલ જોઈએ. નંબર આપવાના 1 2 3 2, સરવાળો કરવાનો. 1 ને 2 3, 3 ને 3 6. એક ને બે ત્રણ, 6 3 18. આમાં 18 લંબચોરસ હોય. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. તને નંબર આપવાનો 1 2 3 4 5, 1 2 3 4, સરવાળો કરવાનો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. આનો સરવાળો 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. પંદર દસ 150. 150 લંબચોરસ બને એમ. હવે એને પછીનું જોઈએ. આ એક્ઝામ્પલમાં નંબર આપીએ પેલા 1 2 3 4, 1 2 3 4, પ્લસ કરીએ. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. 10, આ 10 નો ગુણાકાર, 10 10 6, આમાં 100 ચોરસ લંબચોરસ બનશે. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. આ એક લાઈન છે, આ લાઈન છે, આ લાઈન છે. અને અત્યારે આપણે એ સાવ મસ્તી આપેલી છે, કોઈ આપણે આ લાઈનની જરૂર નથી ને એનાથી કોઈ લંબચોરસ બનતું નથી. આપણે પેલા આ ના હોય તો આપણે 1 2 નંબર આપીએ છીએ, આમાં પણ નંબર આપી દીધા. પ્લસ કરતા થાય, પ્લસ કરીએ 2 ને 1 3, અહીંયા પણ 2 ને 1 3, આવીનો ગુણાકાર 3 3 9, માં 9 લંબચોરસ બને. હવે એના પછીના જઈએ. એના પછીના એક્ઝામ્પલમાં સેમ એવું જ છે. અહીંયા 1 2, આમાંથી કોઈ આ લંબચોરસ છે નહીં, ત્રિકોણ છે, પણ અહીંયા આગળ આપણે ત્રિકોણની જરૂર નથી. અહીંયા આપણે ખાલી લંબચોરસ જ જોવાના છે, એટલે આ ભાગ આવશે નહીં. આ મસ્ત અહીંયા આપી દીધો 1 2, 1 2, આનો સરવાળો, આનો સરવાળો 3, આનો સરવાળો 3. એટલે 9, આમાં 9 લંબચોરસ બનશે. આમાં જોઈએ તો આમાં એક આ આખું લંબચોરસ છે. નંબર આપશું 1 2 3, આડી એક કોઈ લાઈન જ નથી આ લંબચોરસમાં, તો આનો પેલા સરવાળો કરી દઈશું. આનો સરવાળો 1 ને 2 3, 3 ને 3 6. હવે આ એક લંબચોરસ છે, હા, આને પણ નંબર આપશું 1 2 3. આ બધાનો સરવાળો કરીએ એટલે આ પણ 6 આવવાનો. આ બેનો સરવાળો કરો એટલે 6 + 6 એટલે 12. પણ અહીંયા આગળ આ બે છે એ બે વખત ગણાના, આમ ગણ્યું તોય ગણાના, આમ ગણ્યા તોય ગણા, એટલે એક એ બાદ કરવો પડશે એક વખત, એટલે 11 લંબચોરસ આવશે એમાં.
હવે એને પછીને જઈએ. આ એક અહીંયા જોવા જઈએ આ એક્ઝામ્પલમાં એક આ લંબચોરસ છે ને એક આ આખું છે, એક લંબચોરસ છે બે લંબચોરસ છે. અને પેલા આપણે ઉપરના ને જોઈએ આ લંબચોરસ એક બે ત્રણ નો સરવાળો કરીએ. આડી લાઈન તો છે નહીં એમાં એટલે પૂરું થઈ જાય, એટલે એક બે ત્રણ સરવાળો, બે ને એક ત્રણ ને ત્રણ ને ત્રણ છ. આ છ થયા. હવે આ નીચેનો ભાગ આ એક આ બે આનો સરવાળો ત્રણ. અહીંયા ઊભી લાઈન કે આડી લાઈન એવું છે નહીં, એક આડી લાઈન જ છે, ઊભી લાઈન છે નહીં, એટલે આ એક જ થશે. હવે જોઈએ આ એટલું તો બની થઈ ગયું બે ત્રિકોણ. હવે આ બે ભેગું કરીએ આખો ત્રિકોણ એક લઈએ, આખો ત્રિકોણ સોરી આખો લંબચોરસ તો છે જ તે, આખો લંબચોરસ લઈએ ત્યારે આ લંબચોરસમાં એક આ લંબચોરસ બનશે. પછી એક આ બનશે ને જે આ આખો આપણે લીધો છે એ એક બે ત્રણ છ છ બાર, ટોટલ બાર લંબચોરસ બને આમાં. હવે આ એક્ઝામ્પલ જોઈએ આપણે એને પછીનો. આ એક્ઝામ્પલમાં આપણે એક આ એટલું જોઈશું, એક અને બે, એક પ્લસ બે એટલે ત્રણ. આ પણ સેમ એવું જ છે, આ લંબચોરસ છે એક, એક પ્લસ બે બરાબર એક પ્લસ બે બરાબર ત્રણ, એટલે ત્રણ ને ત્રણ છ. હવે આ છે આખું લંબચોરસ એક બે ત્રણ ચાર, એનો સરવાળો એક ને બે ત્રણ, ત્રણ ને ત્રણ છ, છ ને ચાર દસ, સન દસ સોળ. હવે જોઈએ હવે આ બધું ભેગું કોમન કરીએ, આ બે લઈએ અને અહીંયા જોડી દઈએ અહીંયા, તો એક નવો બનશે, એક આ નવો લંબચોરસ બને ને આ બે જોઈન કરો એટલે, એટલે એક એ એડ કરવાનો, આ બે ને જોઈન કરો એટલે એક એ બનશે, એટલે ટોટલ અઢાર લંબચોરસ બને. આમાં જોઈએ એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર પાંચ. અત્યારે આ જે વચ્ચે આપેલું છે ચોરસ એને આપણે ભૂલી જઈશું. હવે આપણે અહીંયા આગળ સરવાળો કરવાનો છે લંબ ચોરસમાં, સરવાળો કરો એક ને બે ત્રણ, ત્રણ ને ત્રણ છ, છ ને ચાર દસ, એક ને બે ત્રણ, ત્રણ ને ત્રણ છ, છ ને ચાર દસ, દસ ને પાંચ પંદર. આ બેનો ગુણાકાર પંદર ગુણ્યા દસ દોઢસો. હવે આ એક ચોરસ છે, પ્રત્યેક ચોરસ લંબચોરસ છે પણ ચોરસ એ લંબચોરસ નથી, કારણ કે ચોરસની બધી બાજુ સરખી હોય છે. જ્યારે લંબચોરસ આ ચોરસની બધી બાજુ સરખી હોય છે અને લંબચોરસની બધી બાજુ સરખી નથી હોતી, સામસામેની બાજુ સરખી હોય. આ સામસામેની બાજુ સરખી છે, જો આમાં પણ ચોરસમાં પણ સરખી છે, આ બાજુ સરખી છે, આ પણ સરખી છે. અહીંયા આગળ જુઓ ચોરસમાં, ચોરસમાં ચારે બાજુ સરખી હોય, અહીંયા આગળ સામસામેની બાજુ હોય એ સરખી હોય. એટલે પ્રત્યેક ચોરસ લંબચોરસ છે, એટલે આ આપણે ગણવાનું છે. એટલે એક અને બે, એક અને બે નો સરવાળો એટલે ત્રણ, આનો સરવાળો ત્રણ, ત્રણ ગુણ્યા ત્રણ નવ. એકસો ને ઓગણસાઠ લંબચોરસ બનશે. થેન્ક યુ.